નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમા કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરના સારંગપુરના નાલંદા સ્કૂલ પાસે આવેલા બંશીગર એપાર્ટમેન્ટના ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવી થોડા દિવસે જ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા સહિત સોનાના ગરણા પર હાથફેરો કરીને ફરાતે જતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે 1,70,000 રૂપિયાની ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના સારંગપુરના નાલંદા સ્કૂલ પાસે બંશીગર એપાર્ટમેન્ટના મકાન નંબર B209 ને તસ્કરોએ નિશાન બનાવી ઘરના કબાટમાં મૂકેલા સોનાના ગરણા તેમજ રોકડા રૂપિયા ઉપર હારફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો ઈસામાં આટાફેરા મારતો જણાતા તેના ઉપર શંકાના આધારે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે હવે ચોરીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે અંકલેશ્વરના સારંગપુરના નાલંદા સ્કૂલ પાસે આવેલ બંશીગર એપાર્ટમેન્ટના મકાન નંબર B209 ને ગતરોજ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. ઘરમાં પતિ પત્ની બંને કામ અર્થે બહાર ગયા હતા. જે અરસામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તિજોરીમાં રાખે સોનાના ગરણા તેમજ રોકડા રૂપિયા 20,000 મળીને કુલ 1,70,000 રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જો કે નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં એક આશરે 35-40 વર્ષીય ઈસમ શંકાસ્પદ જણા આ સંદર્ભે સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધાઈ છે. મેરે ઘર પે ચોરી હુઆ હૈ કલ દોપહર કો 2:15 પે ઓર 3:30 બજે વાપસ મે વાપસ આયા ઘર પે રૂમ પે મિસિસ બહાર ગઈ હતી. મે દુકાન પે થા. કોઈ આયા તો દેખા ઘર પે લોક કડી તૂટી હુઈ થી और नीचे देखा ग्लॉक नहीं है. उसके हिसाब से वो घर पे अंदर जाकर अजमेरी के अंदर देखा तो अंदर गहना वहना नहीं था. और गहना देखा तो वो एक गले की मंगलसूत्र था, एक कंठी थी और एक कान का झुंबर था और एक अंगूठी है. ये सब लेके चले गए और कुछ रोकड़ा लेके गए. हाँ, 20,000 जैसा रोकड़ा है घर के और चांदी भी है उसके. पुलिस कंप्लेंट किया है? पुलिस कंप्लेंट जीआईडी से लिखवा दिया. હજારો કિલોમીટરનો અંતર કાટેલ ઠંડી વચ્ચે તે કરી ભરૂચના મહેમાન બનેલા સાયબેરિયન પક્ષી શિગલ, જેને ગુજરાતીમાં ધોમડો કહેવામાં આવે છે, તેના અંગે અભ્યાસ કરી એન્વાયરમેન્ટ એન્જિનિયર અને પક્ષી પ્રેમીએ રસપ્રદ માહિતી પ્રદાન કરી હતી. હજારો કિલોમીટરનો અંતર કાપી સાયબેરિયાથી ભરૂચમાં કેટલાક પક્ષીઓ 2 દિવસ પહેલા ઉડાન ભરતા જોવા મળ્યા હતા. નર્મદા મૈયા બ્રિજ નજીક સાયબેરિયન પક્ષીઓના ટૂંકા રોકાણના પ્રકાશિત થયેલ અહેવાલ બાદ પર્યાવરણ અને પક્ષીઓ તેમજ પ્રાણીઓ પ્રત્યે અભ્યાસ કરતા અને વિસ્તૃત માહિતી આપતા અમિતભાઈ રાણાએ કેટલીક મહત્વની વિગતો આપી હતી. પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે, ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવાનો લાવો હવે શિયાળાની ઋતુ વચ્ચે ભરૂચના ઘર આંગણે મળી રહ્યો છે. આમ તો લોકો પક્ષીઓ અને પ્રાણીઓને નિહાળવા માટે અને ખાસ કરીને વિદેશી પક્ષી પ્રાણીઓને નિહાળવા માટે પ્રાણી સંગ્રહાલય અથવા તો સફારી પાર્ક સુધીનો સફર કરતા હોય છે, પરંતુ ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં હવે હિજરત કરીને પહોંચી રહ્યા છે. છીછરી જળરાશિ ધરાવતા જળપલાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ ટૂંકું રોકાણ કરતા હોય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ વચ્ચે બરફ અને હિમવર્ષાને લઈને યાયાવર પક્ષીઓ હિજરત કરતા હોય છે અને શિયાળાની ઋતુ પૂર્ણ થતા જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરતા હોય છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચતા હોય છે. ત્યારે ભરૂચમાં આવેલ સાયબેરિયન પક્ષીઓ અંગે અભ્યાસ કર્યા બાદ અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાતીમાં તેને ધોમડો કહેવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતા પ્રજાતિઓમાં ભૂરો ધોમડો, શિયાશીર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે. ધોમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટા ભાગે સફેદ અથવા તો તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા, પંખો કે ઉછળી
પૃથ્વીના ભાગમાં કાળો રંગ ઓછા વત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતા સહેજ મોટા કદના આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર અર્થાત હિજરત કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતા કેટલાક પક્ષીઓનું મુખ્ય કારણ એ છે કે અહીંયાનું વાતાવરણ તેમના માટે સાનુકૂળ હોય છે. દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે. ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. ત્યારે પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાએ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે, જે આ પક્ષીઓ માટે હાનિકારક હોય છે. લોકો ઈચ્છતા હોય છે કે પક્ષીઓને તેઓ ખોરાક આપે, પરંતુ તે ખોરાક આપવાની લઈમાં ક્યાંક ને ક્યાંક તેમના માટે ટોક્સિક પદાર્થ એટલે કે ઝેરી પદાર્થ આપી દેતા હોય છે. ગાંઠિયાના કારણે આ પક્ષીઓનું પાચન તંત્રને નુકસાન થાય છે અને પક્ષીઓના પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે. ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચન તંત્ર નબળું પડવાથી તેઓને ઉડવામાં પણ તકલીફ પડે છે, જેને લઈને તેઓ હિજરત કરી રહેલા પોતાના સાથીઓને સાથ છોડી દે છે. ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક નગરીનો હબ ગણાય છે. આજે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા જેવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો આવેલા છે. હવે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં પ્રદૂષણની માત્રાની સાથે સાથે પ્રાણી સૃષ્ટિ અને પક્ષી સૃષ્ટિમાં પણ વધારો થયો છે. આજે એવું જ ભરૂચના જિલ્લામાં આપણા વિદેશી પક્ષીઓ જે સીગલ નામના હોય છે, જે સાયબેરિયાથી અજાણ્યું કંટાળે કાપીને આજે આપણા શહેરના મહેમાન બન્યા છે. તો તે આપણા દરેક પક્ષી પ્રેમીઓ અને જે શાળાના બાળકો માટે ગર્વની એક વાત છે અને એક આપણા માટે સારા સમાચાર છે કે જે આજે આપણા શહેરમાં પણ આવી રહ્યા છે. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જેડીસીના કનોરિયા કંપની પાસે જુગાર રમતા 7 ઈસમોને ઝડપી પાડી હજારો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જેડીસીમાં આવેલ કનોરિયા કંપની પાસે 52 જાડીમાં ખુલ્લામાં જુગાર રમતા 7 આરોપીને ઝડપી પાડી 35,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે કનોરિયા કંપની સામે આવેલ 52 જાડીમાં જુગાર અંગેની રેડ કરી હતી, જેમાં જુગાર રમતા 7 લોકો સ્થળ પર ઝડપાયા હતા. પોલીસે તેમની અંગ ઝડપી તથા દાવ પરના રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન નંગ 7 મળીને કુલ 35,760 રૂપિયાના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી પાડી તમામ સામે જુગાર ધારા એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી તમામને જેડીસી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની અંગ ઝડપીમાંથી ઝડપી પાડેલ રોકડા રૂપિયા 7,350 તેમજ દાવ પરના રોકડા રૂપિયા 6,410 તેમજ મોબાઈલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 22,000 મળીને કુલ 35,760 રૂપિયાનો મુદ્દામાલ સાથે આરોપી સંજય ગોપાલ તિવારી રહે સુરેન્દ્ર સાહનીની મકાનમાં યોગીનગર શાંતિનગર અંકલેશ્વર, મૂળ રહે ઝારખંડ, પ્રદીપ રામ સુહામન ત્રિપાઠી રહે એ 109 શાંતિનગર રાજપીપલા રોડ અંકલેશ્વર, મૂળ રહે મધ્યપ્રદેશ, પ્રિન્સ કુમાર નંદલાલ સોની રહે મીરાનગર અંકલેશ્વર, અબ્દુલ વાહિદ મોહમ્મદ રઝાક અંસારી રહે નર્મદા મશીનરી કંપની વિજય ટ્રાન્સપોર્ટની સામે અંકલેશ્વર, મૂળ રહે યુપી, વિજય કુમાર રામચંદ્ર પ્રસાદ ગુપ્તા રહે શાંતિનગર અંકલેશ્વર, મૂળ રહે યુપી, પ્રતાપ જગનુ ગૌતમ હાલ રહે શાંતિનગર અંકલેશ્વર, મૂળ રહે યુપી, તેમજ છઠ્ઠુ ગર્ભુગીશુ મંડલ રહે આબાદ કેમિકલની રૂમમાં જેડીસી અંકલેશ્વર, મૂળ રહે બિહારનાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જેડીસી પોલીસે કુસમડીની સાઈ વાટિકા સોસાયટીમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી હજારો રૂપિયાના મુદ્દા માલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે કોસંબડી ગામની સાંઈવાટિકા સોસાયટીમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસનો કાફલો કોસંબડી ગામમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડીના સાંઈવાટિકા સોસાયટી નજીક મયુરભાઈ ગુલાબરાવ મોરેનાઓએ ગેરકાયદેસર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજામાં રાખી સંતાડી રાખ્યા છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપી મયુરભાઈ ગુલાબરાવ મોરે મળી આવ્યો હતો, જેની પાસેથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની 375 મિલીની બોટલો નંગ 18 જે તમામ બોટલની કિંમત રૂપિયા 3600 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે તેની પાસે આ અંગે કોઈ આધાર પુરાવા વેચાણ અંગે પાસ પરમિટ ન મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે તેને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. આ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નવા કાસિયા ગામે જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડી હજારો રૂપિયાના મુદ્દા માલ કબજે કર્યો હતો. તો 6 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ગત રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર બાબુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ કુમાનસિંહાઓને અંગત બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે નવા કાસિયા ગામે મોદી ફળિયામાંથી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. પોલીસની રેડ દરમિયાન 3 ઇસમો પોલીસ પકડમાં આવી ગયા હતા, જ્યારે 6 ઇસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે 99 ઇસમો સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી ફરાર અન્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડી પાડેલા આરોપીમાં નરેશભાઈ જયસિંહભાઈ વસાવા રહે નવાકાસિયા, ભગતફળિયો અંકલેશ્વર, મુકેશભાઈ બાલુભાઈ પાટણવાડિયા રહે નવાકાસિયા, મોદીફળિયો અંકલેશ્વર તેમજ ભાવેશભાઈ ભાસ્કરભાઈ બ્રહ્મભટ્ટ રહે નવાકાસિયા, મોદીફળિયો અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 11,890, દાવ પરના રોકડા રૂપિયા 2,030 તેમજ અન્ય સરસામાન મળીને 13,920 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. તો નરેશ પાંચીભાઈ વસાવા રહે અમરતપરા, અંકલેશ્વર નાનકુ વસાવા રહે મોદીફળિયો નવાકાસિયા અંકલેશ્વર, ધર્મેશ ઉર્ફે લાલો ઠાકોરભાઈ વસાવા રહે નવી વસાહત નવાકાસિયા અંકલેશ્વર, ધર્મેશ ઉર્ફે ટકુ કંચનભાઈ વસાવા રહે નવાકાસિયા અંકલેશ્વર, વિજય ઉર્ફે કાળિયો વસાવા રહે નવાકાસિયા અંકલેશ્વર તેમજ સોહિલ વસાવા રહે અમરતપરા અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે પકડી પાડેલા આરોપી પૈકી નરેશભાઈ જયસિંહભાઈ વસાવા તથા વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે ટકુ કંચનભાઈ વસાવા રહે અંકલેશ્વર નાઓ સામે ભૂતકાળમાં પણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ થઈ ચુક્યો છે. અંકલેશ્વરના પાનોલીની MS જોલી ઓડિટોરિયમ હોલ ખાતે અંકલેશ્વર મ્યુઝિકલ મીટ સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ સેવકો અને શહીદના પરિવારને સન્માનિત કરાયા હતા. દેશની સુરક્ષા કા જે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્યધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલ કર્મવીરોનું સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય આજરોજ અંકલેશ્વરના પાનોલી ખાતે ઉદ્યોગપતિ અને અગ્રણી અનુરીત જોલી દ્વારા કરવામાં આવ્યું હતું. અનુરીત જોલી છેલ્લા ઘણા સમયથી જુદા જુદા ગુજરાતના કેટલાક શહેરોમાં અલગ અલગ ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલ છે. સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ હાલમાં સુરત ખાતે યોજાયેલ આવા જ એક સ્વરોત્સવમાં દેશ માટે શહીદ થયેલ જવાનના પરિવારનો સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહના સભ્યો દ્વારા યથાશક્તિ સમુદાન પણ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રેરણાતા પ્રકાશ ક્રિશ્ચનના કાર્યક્રમથી બોધ લઈને અનુરૂધ જોલીએ અંકલેશ્વર ખાતે શૌર્યની સાથે સાથે સેવા અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા કર્મવીરોનું અભિવાદન કરવાનું નક્કી કર્યું હતું. અનુરીત જોલીના વિચારોને આગળ વધારતા તેમના મિત્રો અંકલેશ્વર આવી પહોંચી
સંગીત સાથે શૌર્ય સેવા સન્માન સ્વરોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું. 100 થી વધુ શ્રોતાઓની હાજરીમાં સુરત, વડોદરા, ભરૂચ અને અમદાવાદથી વિશેષ પધારેલ સંગીત પ્રેમીઓએ આશરે 3 કલાક સુધી ગીત સંગીતનો રસથાળ પીરસ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતથી પધારેલા અને દેશ માટે શહીદી વહોડનાર શહીદના પત્ની ફાતિમા બીબીને અનુદાન આપી બિરદાવવામાં આવ્યા હતા. આ જ રીતે ભરૂચમાં સેવા યજ્ઞ ચલાવનાર રાકેશ ભટ્ટને પણ 1 લાખ રૂપિયાનું અનુદાન પ્રોલાફ ફાઉન્ડેશન વતી કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ કરણ જોલી, સચિવ સાક્ષી જોલી અને ઉપપ્રમુખ અનુરીત જોલીના હસ્તે સન્માનિત કરાયા હતા. ભરૂચ અને અંકલેશ્વર ખાતે 8 વર્ષની વયે 100 થી વધુ વૃક્ષો વાવનારા ધ્રુવા મોદીનું પણ સન્માન કરાયું હતું. શૌર્યવીરોની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિમાં કર્મવીરોને સ્વરોત્સવના માધ્યમથી સન્માનિત કરવાના અને એમને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી યોજાયેલ કાર્યક્રમમાં સુરતથી પધારેલ પ્રકાશ ક્રિશ્ચિયને, અરુણિત જોલી તથા પાનોલી ઔદ્યોગિક વસાહતના સરાહનીય કાર્યક્રમને બિરદાવ્યું હતું. હું પ્રકાશ ક્રિશ્ચિયન અહીંયા પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે આવ્યો છું અને અહીંયા પાનોલી ખાતે એક બહુ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેમાં સંગીત, શ્રદ્ધાંજલિ અને ચેરિટી ત્રણેય વસ્તુ એક સાથે થઈ રહી છે. બધા અમદાવાદ, બરોડા, સુરતથી બધા સિંગર્સ પણ આવ્યા છે અને સાથે સાથે એક નાની દીકરી છે જેનું એક બહુ મોટું ધ્યેય છે અને એન્વાયરમેન્ટને રિલેટેડ આ બધી વસ્તુઓ છે જેની અત્યારે ખૂબ જ જરૂર છે અને એ વસ્તુ અત્યારે થવા જઈ રહી છે અને એની શરૂઆત છે. બધા એમાં ભાગ લે છે, ચેરિટીમાં લોકો પોતપોતાનો ફાળો પણ આપે છે. તો ઓન બિહાફ ઓફ અમારા જે સંગીતના બધા જેટલા બી સભ્યો છે એના વતી હું આ એસોસિએશનને પણ ધન્યવાદ આપું છું અને અનુરીતબેન જે આખો પ્રોગ્રામ લઈને આવ્યા છે અને એમના બધા સભ્યો જે રીતે મદદ કરી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ. પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કી તરફ સે મેં અનુરીત જોલી આપ સબકા બહોત બહોત સ્વાગત કરતી હું ઓર મુજે બતાતે હુએ બહોત ખુશી હો રહી હૈ કે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કિયા હૈ હમને, મ્યુઝિકલ ઇવેન્ટ જો કે બહોત સારે પર્પઝ સોલ્વ કરેગા. એક તો હમ લોગ ઇસ બહાને લોકો કો ચેરિટી કરેંગે, કુછ 3 સંસ્થાએ બુલાઈ હૈ ઉનકો હમ થોડા સન્માનિત કરેંગે ઓર પ્લસ હમ સબકા જો મ્યુઝિક કા પેશન હૈ વો પર્પઝ તો બહોત અચ્છે સે સોલ્વ હોગા, ક્યોંકિ ગાના ગાતે હૈ હમ, હમારે લિયે મ્યુઝિક એક થેરેપી હૈ. જૈસે હી લો ફીલ કરતે હૈ તો મ્યુઝિક સે હમ લોગ એકદમ અપલિફ્ટ હો જાતે હૈ ઓર ઉસકે સાથ સાથ અગર કિસી કા હેલ્પ હો સકે તો ઉસસે અચ્છી ઓર કોઈ બાત નહીં હૈ. તો 3 સંસ્થાઓ મેં સે એક એક છોટી સી બચ્ચી હૈ જિસને પ્રણ લિયા થા 15 અગસ્ત કો કે વો પ્લાન્ટ્સ લગાએગી રોજ એક, નહીં તો સાલ મેં 365 તો ઉસને અભી તક 160 લગા ચુકે હૈ તો એક ઉસકો કરેંગે. એક ફાતિમા બીબી હૈ વો કાફી બેડ રિટન હૈ, માર્ટર કી વિડો હૈ, ઉનકી બેટી આઈ હૈ ઉનકો સન્માનિત કરેંગે. ઓર એક રાકેશ ભટ્ટ જી હૈ જો કે સિવિલ હોસ્પિટલ મેં કાર્યરત હૈ એક સમિતિ કી તરફ સે, હા તો વો હમ એક ઉનકો સન્માનિત કરેંગે ક્યોંકિ વો બહોત હી અચ્છા કાર્ય કર રહે હૈ લોગો કે જનહિત કે લિયે. તો ઓર યહાં પર પાનોલી એસોસિએશન કે લોગ આયેંગે, મેરા સ્ટાફ આયેગા ઓર સ્ટાફ કા એન્ટરટેનમેન્ટ ભી હોગા તો યે એક બહોત બડી બાત હો જાતી હૈ. તો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ માય ઓલ મ્યુઝિકલ ફ્રેન્ડ્સ જો મેરા સાથ દિયે ઇસમે, જો સુરત, અહેમદાબાદ, બરોડા સે આયે ઇસ પ્રોગ્રામ કો અચ્છા કરને કે લિયે, ગ્રાન્ડ બનાને કે લિયે ઓર જિન્હોને મેરી હેલ્પ કી હૈ પાનોલી એસોસિએશન કે લોગોને, મેં ઉનકા ભી બહોત બહોત ધન્યવાદ કરતી હું. ભરૂચમાં CSR હેઠળ સોઈંગ મશીન ઓપરેટર કોર્સના તાલીમાર્થી બહેનોને શિવણ મશીન અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાના ભરૂચ દ્વારા PMKVY 4.0 યોજના હેઠળ તાલીમ પામેલ શોઈંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોને ધારાસભ્યના પ્રયાસોથી DCM શ્રીરામ લિમિટેડ ઝઘડિયાના CSR ફંડમાંથી સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન, કીટ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા JSS નિયામક જૈનુલ સૈયદે સરકાર ની આ મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાના ચિતાર રજૂ કર્યા હતા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ચર્ચા કરી હતી. મુખ્ય મહેમાન પદેથી સંબોધતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ બહેનોને આ મદદ વડે વહેલી તકે આત્મનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સુધારવા હાકલ કરી હતી અને DCM શ્રીરામ કંપનીનો પણ CSR ફંડ હેઠળ મશીન આપવા બદલ તેમજ કીટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તો અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત DCM શ્રીરામના પ્રમુખ અને યુનિટ હેડ BM પટેલે કંપની તરફથી CSR
ચાર ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગતો દર્શાવી હતી અને જેએસએસની આ તાલીમ કામગીરીની પ્રશંસા કરી હતી અને આગામી દિવસોમાં આવી તક મળશે તો મદદરૂપ થવા જણાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા ડીસીએમ શ્રીરામ લિમિટેડના જયંતિ પરમાર દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, માજી નગર પ્રમુખ ઇન્દિરાબેન રાજ, જેએસએસના કારોબારી અધ્યક્ષ પ્રતિબેન દાણી અને વિક્રમસિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડીસીએમ શ્રીરામના સંદીપ પટેલ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિત મહાનુભાવો, તાલીમાર્થીઓ અને મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. કોમી એકતાના પ્રતિક અને મિની અજમેર ગણાતા હાસોડના હઝરત છોટુ મિયા બાવાના 45મા ઉર્સ શરીફની કોમી એકતા ભર્યા માહોલમાં સુફી સંતોની હાજરીમાં ઉજવણી કરાઈ હતી. હાસોડમાં કોમી એકતા સમા હજરત છોટુ મિયા બાવા દરગાહ ખાતે છોટુ બાવાના ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ બિરાદરોનું આસ્થાનું પ્રતીક પણ છોટુ મિયા બાવા દરગાહ શરીફ ગણવામાં આવે છે. ગુજરાતમાં મિની અજમેર તરીકે સુપ્રસિદ્ધ એવા હાસોડમાં કોમી એકતાના પ્રતીક સમા હજરત છોટુ મિયા બાવાની દરગાહ ખાતે છોટુ બાવાના ઉર્સ શરીફની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાનો પ્રતીક એવા દરગાહ શરીફ ખાતે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ સાથે મળી છોટુ બાવાના ઉર્સની ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે આ ઉર્સમાં મોટી સંખ્યામાં તમામ સમાજના બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભેર ઉર્સ શરીફની ઉજવણી કરી હતી. હાસોટમાં હજરત છોટુ મિયા બાવાના 45મા ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી. તેમના ઉર્સમાં ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ખાસ કરીને આ ઉર્સમાં ભાઈચારાની લાગણી તેમજ સર્વધર્મ પ્રત્યે આદરભાવ સાથે કોમી એકતાનો સંદેશો દેશ વિદેશમાં ફેલાવનાર હજરત મંશૂર મોહમ્મદ હુસેન શાહ ઉર્ફે છોટુ બાવાના ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. તેને મિની અજમેર તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિની અજમેર તરીકે ખ્યાતિ પામેલ અને ખાસ કરીને એકતાના આસ્થાના પ્રતીક સમા પણ ગણવામાં આવે છે. દરગાહ શરીફના શહેજાદા નશીન હજરત પીર મોહમ્મદ ચિશ્તી દ્વારા ઉર્સ શરીફમાં પ્રથમ સંદલ પેશ કર્યું હતું. ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સુફી સંતોએ સંદલ પેશ કર્યું હતું. હિન્દુ મુસ્લિમ બિરાદરોએ અહીં સેવા કરી ઉર્સમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે હાસોટ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા હાસોટ મુકામે જ્યાં ઘડી છોટુ બાવા સાહેબની દરગાહ છે અને છોટુ બાવા સાહેબનો મજાર શરીફ છે, અહીંયા ઉર્સની ઉજવણી થાય છે. આજ રોજ 45મો ઉર્સ છે છોટુ બાવા સાહેબનો. લાખો લોકોની મેદની અહીંયા હોય છે. ગામે ગામ, રાજ્યોથી અને દેશ અને પરદેશથી લોકો આવે છે. આવીને લોકો પોતાની મનોકામના પૂરી કરે છે. લોકોની ભાવના એટલી બધી છે, હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળીને સાથે આખી રાત ભજન કીર્તન કરીએ છીએ, સાથે જમીએ છીએ, હળીમળીને રહીએ છીએ અને આખી રાત હર્ષો ઉલ્લાસથી હાંસોટ મુકામે અમે લોકો આ ઉજવણી કરીએ છીએ, ઉર્સની ઉજવણી કરીએ છીએ. લોકોની શ્રદ્ધા એટલી બધી છે, લોકોના કામ પણ એટલા બધા સરસ થાય છે અને જેમ આપણા ભારતની અંદર અજમેર શરીફ છે એ જ રીતે હાંસોટ મુકામે પણ મિની અજમેર છે અને લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે. આ હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું મોટું પ્રતીક છે અને હિન્દુ અને મુસ્લિમ લોકો બંને સાથે મળીને હર્ષો ઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરીએ છીએ. જય ભારત. શનિ રવિ સહિત નાતાલ પર્વની રજાઓને લઈને પ્રવાસન સ્થળ એવા રાજપીપળાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મિની વેકેશન માણવા માટે પહોંચી રહ્યા છે. શનિ રવિ અને નાતાલ પર્વના 3 દિવસની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધડાધડ ઉમટી રહ્યા છે. આજથી શરૂ થયેલા મિની વેકેશનના પહેલા દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. આ 3 દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર પણ સજ્જ બન્યું હતું અને સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજા ને લોક લાગણીને માન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. 3 દિવસના પ્રવાસે સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં 3 દિવસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવવાની શક્યતા છે. પહેલા કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુવિધાઓ વધી હોવાનો પ્રવાસીઓ પ્રતિભાવ આપ્યો હતો. લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા
માટે ગુજરાત સરકારની પ્રશંસા પણ કરી હતી. અહીં રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધાઓ વધારવાની પણ માંગ કરી હતી. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને 25 ડિસેમ્બરના રોજ સોમવારે નાતાલ પર્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન તમામ પર્યટન સ્થળો પ્રવાસીઓના પ્રવેશ માટે ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છે કે એસઓયુ ખાતે દર સોમવારે સાપ્તાહિક મરમ્મત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓના પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ 25 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ તેમજ આવકનો સ્ત્રોત અને પ્રવાસીઓને અવર જવર વધુ માત્રામાં હોવાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 25 ડિસેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય એસઓયુ એડીટીજીએ તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલ 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીઓ પ્રોજેક્ટ પણ જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ રવિ સાથે સોમવારે પણ નાતાલ પર્વ 3 દિવસની લાંબી વીકેન્ડ રજા મળવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેના સંલગ્ન અન્ય તમામ પ્રોજેક્ટ, નર્મદા ડેમ સહિતના આકર્ષણ નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતમાં નજીકનું સ્થળ હોવાથી આવી શકે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ દુનિયામાં પ્રવાસીઓમાં એક દિવસનું ફરવાનું સ્થળ બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસને દિવસે પ્રતિમા જોવા માટે મોટી સંખ્યામાં એકતા નગર ખાતે લોકો આવી રહ્યા છે અને સરકાર પણ લોકો આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે અને કરોડો રૂપિયાના જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે તેને માટે પ્રવાસીઓને પણ આકર્ષવા અવનવા કાર્યક્રમો યોજાય છે. આ 3 દિવસની એક સળંગ રજા જે આવતી હતી શનિ રવિ અને સોમવારની, એમાં સોમવારે નાતાલની રજા હોવાથી અમારે 3 દિવસની સળંગ એક વેકેશન, મિની વેકેશન કહી શકાય. અને અમદાવાદથી જે આપણી સુવિધા છે ને, એક ટ્રેન ડાયરેક્ટ આવે છે, એ બહુ સરસ ફેસિલિટી છે. અને અહીંયા ક્યારેય અમે હું વિઝિટ નહોતું કર્યું, અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાન બનાવ્યું કે આપણે અહીંયા ફરવા જઈએ, બહુ મજા આવી રહી. અહીંયાનું સવારથી જ્યારે અમે રમણીય વાતાવરણ જે જોયું ને, આમ આહલાદક, આપણે એમ થાય કે હિમાચલ જવાની જરૂર નથી, ત્યાં શું આપણે પર્વતોને જોઈએ, આબુ જોઈએ તો આપણે એમ થાય કે ત્યાંની ઠંડી હવા લઈએ. પણ અહીંયાનું જે રમણીય જે આખું આમ બહુ આપણું એમ મન મોહી લે એવું વાતાવરણ છે. અને સ્ટેચ્યુ અમે હજી આજે સવારે આવ્યા છે, સ્ટેચ્યુની અંદર આપણે ત્યાં આખું જોઈએ ને તો આખું એકદમ ક્લીનલીનેસ, સિક્યોરિટી અને જે કહેવાય ને કે એક જે બધું સિસ્ટમ છે ને બહુ જ સારી રીતે મેનેજ કરેલી છે. આપણને અહીંયા ગુજરાતમાં સ્પેસિફિકલી ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર આવું આપણે જોઈએ ને તો આપણને ખુશી થાય કે બધું જે સેટ કરેલું છે ને, આપણે એમ થાય કે બહારના આપણે જઈએ ત્યારે એવું થાય કે ભાઈ બહાર આવું નથી ને, આપણે ગુજરાતની અંદર આવું સરસ છે. 3 દિન કી છુટ્ટી થી બઢિયા और छुट्टी में वेकेशन में लॉन्ग वीकेंड था तो बहुत दिन से इच्छा हो रही थी हमारे प्रधानमंत्री जी ने ये स्टेचू ऑफ यूनिटी बनाई थी सरदार वल्लभ भाई पटेल की प्रतिमा तो इसको देखने की इच्छा थी तभी वीकेंड में अभी आए हैं यहाँ पर पास में रिवर भी है और ये बहुत अच्छा बना हुआ है मतलब रिवर के एकदम जस्ट नज़दीक में बना हुआ है और बांध भी बना हुआ है यहाँ पर सरोवर डैम ताकि देखने के लिए बहुत अच्छी जगह है बहुत अच्छा व्यू है यहाँ पर. आपका नाम कहाँ से आए? हम रहने वाले एमपी के मुंबई से आए. 3 દિવસ ની રજા માં મને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગમ્યું, એનું ગ્લો ઓફ ગાર્ડન ગમ્યું, પછી આપણે સફારી અને અહીંયાની વ્યવસ્થા ક્લીન એન્ડ ગ્રીન જેવું છે, એકતાનગર બહુ સરસ છે, એવરીથિંગ ઇઝ વેલ મેન્ટેન્ડ, વેલ, લોકો અહીંયા સારા છે, ગાઈડ કરવામાં બી સારા છે, અને એટલે યુ કેન વિઝિટ ફોર 3 ડેઝ, સારું છે ઓવરઓલ. બધાને રિક્વેસ્ટ કરીએ એકવાર આવ્યો તમે જો સરસ છે, કોઈના કહેવા પર કે આવું છે એમ છે એ નથી કઈ, ઇટ્સ વેરી નાઇસ. અયોધ્યાથી શ્રીરામ કળશ યાત્રા અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે આવી પહોંચી હતી, જેમાં રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સારંગપુર થી લઈને અન્ય સ્થળો ઉપર આ યાત્રા ફરી હતી.
અંકલેશ્વરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કલશ યાત્રા આવી પહોંચતા મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. ગોપીનાથ હનુમાન મંદિર થી લઈને સારંગપુર સુધી આ કળશ યાત્રા ફરી હતી. અંકલેશ્વરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કલશ યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી, જ્યાં ગોપીનાથ હનુમાન મંદિર થી યાત્રાની શરૂઆત કરાઈ હતી. જ્યાંથી સોનમ સોસાયટી, બસંત બિહાર સોસાયટી, મીરાનગર, ચાણક્યનગર, અંજલીધારા, મારુતિધામ, લક્ષ્મણનગર, આશોપાલવ, પદ્માવતી નગર, શાંતિનગર, બાપુનગર, મંગલદીપ, વૈષ્ણવ દેવી સોસાયટી, કૃષ્ણકુંજ પાર્ક, સુંદર રેસીડેન્સી, વિનાયકનગર, ગોકુલધામ રેસીડેન્સી થઈને સારંગપુર સુધી યાત્રા શહેરના માર્ગો ઉપર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને કળશ યાત્રામાં રામ ધૂન બોલાવી હતી. अयोध्या से कलश आया हुआ है, गोपीनाथ सोसाइटी से लेते हुए सारणपुर तक हम लोग यात्रा करेंगे. पद यात्रा और राम धुन गाना बजाते हुए पूरे सारणपुर गढ़खोल होते हुए हम लोग यहाँ से यात्रा लेके निकल रहे हैं और सभी राम भक्त हमारे साथ में जुटे हुए हैं. गोपीनाथ से निकलेंगे तो सुंदर रेसिडेंसी और विनायक, कृष्णा पार्क और अपना वैष्णो देवी, गिरनार, शुभम सोसाइटी, सोलन सोसाइटी, बंजारावास, मीरानगर, मंगलदीप, मीरानगर और चाणक्य नगर, लक्ष्मण नगर, सारणपुर, पद्मावती, आत्मिया होते हुए ये यात्रा को हम समापन करेंगे. ભરૂચ એલસીબી પોલીસે વાલિયાના કોંડ ગામના કુંભાડ ફળિયામાં આગ ફરકનો જુગાર રમતા એક મહિલા સહિત પુરુષને ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસે વાલિયાના કોંડ ગામે કુંભાડ ફળિયામાં આગ ફરકનો જુગાર રમતા એક મહિલા અને એક પુરુષને ઝડપી પાડી 12,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર સંબંધી ગુનાને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને કોંડ ગામે કુંભાડ ફળિયામાં આગ ફરકનો જુગાર રમાતો હોવાની માહિતી મળતાની સાથે જ કુંભાડ ફળિયામાં ઘરની બહાર ખુલ્લી જગ્યામાં આગ ફરકના જુગાર અંગે રેડ કરી એક મહિલા સહિત બે આરોપીને ઝડપી પાડી તેમની અંગજડતીમાંથી રોકડા રૂપિયા 12,070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને સામે વાલિયા પોલીસ મથકમાં જુગારધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરાવી બંનેને વાલિયા પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે પકડી પાડેલા આરોપીમાં જ્યોતિબેન, ભૂપતભાઈ વસાવા, રહે કોંડ કુંભારફળિયું વાલિયા, તેમજ સહીદ ઇસ્માઇલ બદાત, રહે કોંડ કુંભારફળિયું અંકલેશ્વર નાઓને ઝડપી પાડી 12,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પૂર્ણ થાય છે અમટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો અમટીવી ભરૂચ.